આપણે અસ્તિત્વને બહુ જ આદર આપતા રહીએ છીએ, પણ સહ અસ્તિત્વને કેમ જાળવવું એ આપણે ચૂકી જતા હોઈએ છીએ. તુષારભાઈએ અસ્તિત્વ ઉપર વાતને મૂકી છે અને હું સહ અસ્તિત્વની વાતથી મારો દોર શરૂ કરું છું. બાપુ વારંવાર અસ્તિત્વ શબ્દ બોલે છે, હકીકતમાં એ શબ્દ નથી, અસ્તિત્વ પોતે જ અસ્તિત્વ છે, પણ ભૂલાતી કડી એ કો એક્ઝિસ્ટન્સ છે. વી ડુ ઓનર ધ એક્ઝિસ્ટન્સ, બટ વી ડુ ફરગેટ ધ કો એક્ઝિસ્ટન્સ. આપણે અસ્તિત્વને બહુ જ આદર આપતા રહીએ છીએ, પણ સહ અસ્તિત્વને કેમ જાળવવું એ આપણે ચૂકી જતા હોઈએ છીએ. મારે આપની સાથે જે વાત કરવી છે એ મેં શિક્ષક હોવાથી એલાર્મ મૂકી દીધો છે, એટલે મારી સમય મર્યાદા પૂરી થશે ત્યારે મને આ જલારામ જગાડશે કે હવે તારો વારો પૂરો થયો છે. એટલે મેં મારી ઘડિયાળ સાથે સહ અસ્તિત્વ સાધવાનો પ્રયાસ કરી લીધો છે. બાપુ, મને હંમેશા બે પ્રશ્નો રહ્યા છે. પહેલો પ્રશ્ન એવો છે કે આપણા સુખમાં કોઈકનો ભાગ કેટલો, આપણા સુખમાં કોઈકનો ભાગ કેટલો. પહેલે જ દિવસે કથા પ્રારંભ પહેલા આ બે પ્રશ્નો સૂજ્યા અને એને ડાયરીમાં ટપકાવ્યા. મને એવું જાણવા મળ્યું કે કોઈકે કશુંક છોડ્યું, અથવા કોઈકનું કશુંક છૂટ્યું, અથવા કોઈકનું કશુંક જૂટવી લીધું, ત્યારે આપણું સુખ બન્યું. ત્રણ મુદ્દા છે, કાં કોઈથી છૂટ્યું, કાં કોઈકનું છોડાવ્યું, ને કાં કોઈકનું જૂટવી લીધું, ત્યારે આપણું સુખ બન્યું. આપણું સુખ આ ત્રણ સ્ટેપ વગર બનતું નથી. હવે આપમેળે છૂટી ગયું હોય ને આપણા પલ્લામાં આવ્યું હોય તો એ અસ્તિત્વ તરફથી આવ્યું ગણીએ, પણ જૂટવી લીધું હોય કે કોઈ પાસેથી લઈ લીધું હોય તો ત્યાં સહ અસ્તિત્વ જોખમાય છે. કો એક્ઝિસ્ટન્સ ઇઝ ઇન અ ડેન્જરસ પોઝિશન એટ ધેટ ટાઈમ. બીજો પ્રશ્ન એક મને હંમેશા રહ્યો કે આપણા દુઃખ માટે આપણે ખુદ જવાબદાર કેટલા, સુખ માટે કોઈક જવાબદાર તો આપણા દુઃખ માટે આપણે ખુદ જવાબદાર કેટલા. મને તો આ પ્રશ્નનો જવાબ એવો મળ્યો કે આપણો સ્વાર્થ, આપણો દ્વેષ, આપણી અદેખાઈ, આપણો અહમ ન છૂટ્યો એટલે મારા પલ્લે જે આવ્યું તે મારું દુઃખ. હું વજનને લઈને અઘરી વાત હળવાશથી કરવાનો પ્રયાસ કરીશ, છેલ્લે સુધી હળવો થઈ જઈશ, પણ મને એમ લાગે છે કે આટલા બધા લોકો આંતરરાષ્ટ્રીય સ્તરના મુદ્દા લઈને અહીંયા બેઠા હોય ત્યારે મારે થોડો વિચાર મૂકીને જવું જોઈએ, અને એ પણ એક બહુ મોટી યાત્રા ચાલી છે. આ રામકથા નથી, આ સહ અસ્તિત્વની યાત્રા છે. સહ અસ્તિત્વની યાત્રા એટલા માટે હું હમણાં એના ઉપર આવવાનો છું કે અમે લોકો એક અમદાવાદથી કોઈ ઉપડ્યું, કોઈ દિલ્હીથી ઉપડ્યું, કોઈ મુંબઈથી ઉપડ્યું અને અહીંયા પહોંચ્યા, એ દરમિયાનમાં વચ્ચે વચ્ચે એવી રીતે જોડાતા ગયા કે અમને અમારું અસ્તિત્વ ભૂલાતું ગયું અને અમારી સાથે કેટલાયના અસ્તિત્વ ભળતા ગયા. એટલે મને એમ લાગ્યું કે આ મારી તો સહ અસ્તિત્વની યાત્રા છે. સુખ અને દુઃખ માટે જવાબ આપણને એટલો જ મળે કે તમે જે રાખી લીધું તે ગયું સમજો, અને તમે જે આપી દીધું તે બચ્યું સમજો. તમે રાખી લીધું તે ગયું, આ મારું, હું નાનો તું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. પ્રેમશંકર ભટ્ટ વર્ષો પહેલા 106-107 વર્ષે જેણે વિદાય લીધી એ ભાવનગરના આપણા કવિ, આપણે સૌ કવિતા એ ભણ્યા, ખ્યાલ જગતનો ખોટો. તો એ જગતને એમ કહેવું પડે કે તું જો રાખીને જીવીશ તો તારી પાસે કાંઈ વધવાનું નથી, અને તું જો આપીને જીવીશ તો જે છે એ બધું તારું છે. ગઈકાલે એક સુંદર મજાનું વાક્ય બાપુએ કહ્યું કે મારા માટે તો હવે કોઈ દેશ જ નથી, સમગ્ર વિશ્વ મને મારું પોતાનું લાગે છે. આ વાત અઘરી છે. હો, આપણાથી આપણો રૂમાલ છૂટતો નથી હોતો સાહેબ,
કોઈ આપણી પાસે પેન માગે તો ભૂલ્યા વગર ઢાંકણું પાસે રાખી લઈ અને પેન દેવા ટેવાયેલા માણસો છીએ આપણે. એમાં એક ગણતરી છે કે પાછી આવે, પણ શંકા છે કે પાછી નહીં આવે. વિભીષણ જેવી આપણી હાલત છે સાહેબ. મને એવું લાગ્યું કે કેનિયાવાસીઓને મળવા ભારતવાસીઓ આવ્યા છે એવું નથી સાહેબ. લગભગ આખું ભારત કેનિયાને મળવા આવ્યું છે, વાસીઓ નથી આવ્યા. અમારું રાજસ્થાન, અમારું ગુજરાત, અમારું ઉત્તર પ્રદેશ, એ બધા તમને મળવા આવ્યા છે. તમારા મૂળિયા 100 વર્ષ પહેલા ઉખડ્યા હતા ને, એ મૂળિયાને વાવીને તમે કેટલા અડકેરા પાલન પોષણ કરીને ઘટાદાર વૃક્ષ બનાવ્યા છે એ જોવા અને કઈ તકલીફ તો નથી ને એમ પૂછવા આ લોકો અહીંયા આવ્યા છે. આપ એમ ન માનશો સાહેબ કે કોઈ માણસના માત્ર ખોડિયાઓ અહીંયા આવ્યા છે. વી આર નોટ ઓનલી ઓરેન્જ બેન્ડ્સ, રિમેમ્બર. વી આર નોટ ઓનલી ઓરેન્જ બેન્ડ્સ. અમે તો બધા કલરફુલ માણસો છીએ અને તમને કલરફુલ કરવા માટે અહીંયા આવ્યા છીએ. એવું કહું તો બાપુને નહીં ગમે કદાચ, પણ છતાં એક જાહેરમાં હું કબૂલ્યા વગર ન રહી શકું કે આવી વિરલ ઘટના એ કદાચ વૈશ્વની એક ઐતિહાસિક ઘટના છે કે જ્યારે એક આખો દેશ પ્રતિનિધિ રૂપ આવે અને બીજા દેશ હળીમળીને 10 દિવસ રહે. આ દેશ બોલું છું ત્યારે મનમાં નક્કી છે રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા નથી સાહેબ. તલગાજરડા છે ને ભાદરા છે ને પાળિયા છે, બોટાદ છે. નેસડામાં રહેલો માણસ છેવાડાનો નેસડાનો માણસ નૈરોબી આવીને આજે વસ્યો છે. કોઈ 3 પ્રદેશના માણસને ઉઠાવીને જેણે સાહેબ કોઈ દિવસ પોતાનો નેસડો છોડ્યો નથી, પોતાનું ગામ છોડ્યું નથી, પોતાનું શહેર છોડ્યું નથી, આમાંથી 50% લોકો તો પહેલી વખત મુંબઈ પહોંચ્યા છે. આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે અમે આવ્યા અને અમે જઈશું એની વચ્ચે અમે અમારી લાગણી કેવી છોડીને જવાના છીએ એ કહેવાનો હું લાવો લઈ રહ્યો છું. મને હંમેશા એવું લાગ્યું છે કે આ ન ભૂતો ન ભવિષ્યતી ઘટના છે. થોડા વખત પહેલા અમે લંડન ગયા ત્યારે પણ આવું જ બન્યું. લગભગ 150 લોકો અમારી સાથે હતા અને વેમ્બલીની અંદર રમેશભાઈ સચદેવ અને ડોલરભાઈને ના આતિથ્યમાં આ લોકો એવી ઘૂલી મળીને રહ્યા કે બાપુ સાંજે 5 વાગે આવા સાંજે ગોષ્ઠીમાં બેસે, રાત્રે 11:30-12 સુધી બાપુ ન ઉઠી શકે. આ વાત આપણે એટલા માટે યાદ રાખીએ કે આ ડેફિનેટલી ન ભૂતો ન ભવિષ્યતી ઘટના છે. આવતીકાલે આધ્યાત્મ જગતની કોઈ વ્યક્તિ અથવા બહારનો કોઈ વ્યક્તિ કદાચ આધ્યાત્મ જગતની વિરલ ઘટનાઓનો ઇતિહાસ લખશે તો એમાં નૈરોબીની આ મુલાકાત, આ સહ અસ્તિત્વની મુલાકાત સુવર્ણ અક્ષરે લખાશે.